नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे गुजरातीमां एक कविता भणवानी छे। आठ पाठ आपणा गुजरातीमां पूर्ण थाय छे, हवे आपणे नवमी कविता भणवानी छे। आम तो तमने बधाने पाठ अने कविता भणवामां खूब मजा आवे छे। आ जे कविता छे एनुं नाम छे पुत्रवधूनुं स्वागत। एक नवा विषय ऊपर आ कविता लखायेली छे। एम कहेवाय के मातृप्रेम ऊपर घणी बधी कविता लखावे छे, ऋतુઓ ઉપર લખાય છે, ભાઈ બહેનના પ્રેમ ઉપર લખાય છે કવિતા। પણ સાહિત્યની વાત કરીએ અને એમાં ગુજરાતી સાહિત્યની અંદર પુત્રવધુ માટે લખાયેલી કવિતાઓમાં આ જે કવિતા છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કવિતા કહી શકાય, બરાબર। અને બીજી જે કવિતાઓ પુત્રવધુને લગતી તમે જે ઝગમગ આવે છે, ગુજરાત સમાચારની પૂર્તિ આવે છે ને, એ બીજી પૂર્તિઓમાં તમે ક્યાંક ક્યાંક જોઈ હશે। પણ આ એક એવો વિષય છે કે પુત્રવધુ ઉપર ગુજરાતી સાહિત્યમાં અસંખ્ય કવિતાઓ લખાયેલી નથી, અને આ કવિતાના લેખક મકરંદ દવેએ આ વિષય ઉપર કવિતા લખી એ આપણા સમાજ માટે ખરેખર સરાહનીય બાબત છે। તો પહેલાં આપણે સર્જક પરિચય જોઈએ, પછી કવિતાનું પઠન કરીએ, અને પછી આપણે કવિતા ચલાવીએ। મકરંદ વજેશંકર દવે એનું ઉપનામ છે સાંઈ। તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા। આઝાદીની ચળવળમાં જોડાયા હતા, અનેક અખબારોમાં કામ કર્યું। તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું। ઝબૂક વીજળી ઝબૂક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે। બે ભાઈ, તાઈકો, બાળ નાટક સંગ્રહો છે। યોગપથ અને અંતરવેદી તેમના આધ્યાત્મક ચિંતનના પુસ્તકો છે। તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે। શેણી વિજાણંદ ગીત નાટિકા છે। માટીનો મહેકતો સાદ નવલકથા છે। સત્કેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, એટલે પ્રાપ્ત થયો હતો। ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે, દીકરી વિશેના, પુત્રી વિશેના અનેક કાવ્યો છે, પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે, અજોડ છે એમ। કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે। એના આવવાથી ઘરમાં સો સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે। પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયણી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે। બંને કુળ ઉજાડનાર પુત્રવધુના આગમનથી જીવતરની હાસનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે। તો હવે આપણે કવિતાનું વાંચન પઠન કરીએ અને ત્યાર પછી આપણે કવિતા ચલાવીએ। આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમલની સુગંધ, ઓછવ મારે આંગણે, મારી અડવી ભીતોને એના આંગણી માટે લખાય છે, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછવ મારે આંગણે, એને વેણલી વહાલપ નીતરે એને ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે, એ તો ઘરનું છત્તર, ઘરની છાયણી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછવ મારે આંગણે, એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફ ને જીવતરની હાસ, ઓછવ મારે આંગણે। એકદમ નાનકડી કવિતા છે, એમાં ઘણા બધા શબ્દો અપરિચિત આવે છે। શબ્દાર્થમાં જે શબ્દો આપેલા છે મેં પાટિયામાં લખ્યા પણ છે આ શબ્દ, કયા કયા અપરિચિત શબ્દ છે તો આપણે જોઈ લઈએ। લક્ષ્મી, લક્ષ્મી, સુગંધ, સુવાસ, ઉચ્છવ, ઉત્સવ, અડવું, શણગાર વિનાનો, ભીત, દિવાલ, આંગણા, આંગળીઓથી લીપણમાં કરાતી ભાગ। પહેલાંના જમાનામાં લોકો લીપણ કરતા ને ઘરના આંગણાની અંદર, તો પોતાની જે આંગળી છે ફિંગર્સ એનાથી છાપ પાડવામાં આવતી, ડિઝાઇન કરવામાં આવતી। પરસે સ્પર્શ કરે, સોહે શોભે, વેણલે શબ્દે શબ્દમાં, વહાલપ વહાલ, નીતરે ટપકે, ટોડલો
બારસાના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, છત્તર છત્ર, છાંયડી છાયા, કૂડ કુટુંબ, ઉજાડવું શોભાવવું, હૂંફ ઉષ્મા, જીવતર જીવન, હાસ સંતોષ. ઘણી બધા પાઠ કે કવિતા જ્યારે આપણે ચલાવીએ છીએ ને તો એમાં અપરિચિત શબ્દો જે છે એ ઓછા હોય છે, અને જ્યારે આપણને ન આવડતા શબ્દ છે એનો અર્થ આપણે સમજી જઈએ ને તો કવિતા કે પાઠ પણ આપણે આપણી રીતે પણ સરળતાથી સમજી જતા હોઈએ છીએ. તો હવે આપણે કવિતા ચલાવીએ. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, મકરંદ દવે એમ કહેજે કે આજે સ્વયં લક્ષ્મીજી મારા ઘરે આવ્યા છે. લાવ્યા 100-100 કમલની સુગંધ, અને એ પોતાની સાથે એક નહીં પણ 100 કમળની સુવાસ એટલે કે સુગંધ લઈને આવ્યા છે. ઓછવ મારે આંગણે, મારા આંગણામાં આજે ઓછવ, બરાબર, ઓછવ એટલે ઉત્સવ, કોઈ તહેવાર હોય એવું લાગી રહ્યું છે. કેમ કવિને એવું લાગી રહ્યું છે કે આજ એમની પુત્રવધુ એમના આંગણામાં આવી છે, એનું આગમન થયું છે, એટલે કવિ જે છે એનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું છે કે જાણે પુત્રવધુ આવી છે તો એમને એમ લાગે છે કે લક્ષ્મીજી સ્વયં એના આંગણામાં આવ્યા છે. જો આપણા સમાજમાં દરેક પુત્રવધૂને આવી રીતે આવકારવામાં આવે, પ્રેમ અને સ્નેહથી આવકારવામાં આવે, તો આપણું જે સામાજિક વ્યવસ્થા જે છે ને એ સામાજિક વ્યવસ્થા એકદમ બદલાઈ જશે. અને ખરેખર પુત્રવધૂને પણ દીકરીની જેમ પ્રેમ આપવું જોઈએ અને દીકરીની જેમ જ એને પણ સાચવવી જોઈએ. મારી અડવી ભીંતોને એના આંગણા જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર. પુત્રવધુનું આગમન થઈ ગયું છે. આમ તો જ્યારે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને તો આપણે ઘરની સાફ સફાઈ કરાવીએ છીએ, ઘરને રંગરોગાન કરાવીએ છીએ, એટલે કલરકામ કરાવીએ છીએ, ઘર આખે આખું નવું કરી દઈએ છીએ, ચકચકિત કરી દઈએ છીએ. પણ તેમ છતાં એમ કહે છે લેખક કે આ દિવસ સુધી મારી ઘરની દિવાલો કેવી હતી, અડવી એટલે શણગાર વિનાની હતી. હવે જ્યારે મારી પુત્રવધુ મારા ઘરની ભીંતોને સ્પર્શ કરશે, હાથ લગાવશે, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, જ્યાં જ્યાં એની આંગળીઓનો સ્પર્શ થશે એ દિવાલો જાણે 16 શણગાર સજી હોય એવી સુંદર મજાની લાગશે. મેં તમને કીધું ને કે એમ તો જ્યારે પણ આપણે આપણા ઘરની અંદર દીકરીના લગ્ન કરાવીએ કે દીકરાના લગ્ન કરાવીએ ત્યારે ઘરને રંગરોગાન કરાવીએ છીએ, તો આ કવિએ પણ રંગરોગાન પોતાના ઘરને કરાવ્યું જ હશે. પણ તેમ છતાં એમને એમ લાગે છે કે આ દિવસ સુધી મારા ઘરની દિવાલો કેવી હતી, સૂની હતી, એના ઉપર કોઈ શણગાર થયેલો ન હતો. જ્યારે આજે મારી પુત્રવધુ મારા ઘરમાં પધારી છે, એના આંગણા જ્યાં જ્યાં એ સ્પર્શ કરશે ત્યાં ત્યાં એ દિવાલો જાણે 16 શણગાર સજી હોય એવી સુંદર મજાની લાગશે. ઓછવ મારે આંગણે, જાણે મારા આંગણાની અંદર કોઈ દિવાળી જેવો પર્વ હોય, ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે. શા માટે લાગી રહ્યું છે? એમની પુત્રવધુ એમના ઘરની અંદર આવી છે એટલા માટે. એને વેણલે વહાલપ નીતરે, વેણલે એટલે એના શબ્દે શબ્દમાંથી વહાલ નીતરી રહ્યું છે, ટપકી રહ્યું છે. એ જ્યારે બોલે છે ત્યારે એમાંથી પ્રેમ સ્નેહ નીકળી રહ્યું છે. એને ટોડલીએ ટહુકાર, કેટલી સરસ ઉપમા આપી છે, જાણે ટોડલા ઉપર બેસીને મોર ટહુકા કરે ને એ રીતે એમની જે પુત્રવધુ છે એના શબ્દોની તુલના એમણે કરી છે. ઓછવ મારે આંગણે, મારા આંગણામાં જ્યારે આજે ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે. એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી, મારી પુત્રવધુ તો મારા ઘરનું છત્ર છે, ઘરની છાંયડી, મારા ઘરની ઘરને છાયડું આપનાર છે. ઘરની અગાસીનો ખુલ્લો આકાશ, ત્રણ ત્રણ ઉપમાઓ કેટલી સરસ આપી છે કે એ તો મારા ઘરની અગાસીનો ખુલ્લું આકાશ છે. ઓછવ મારે આંગણે, મારા આંગણામાં ઉત્સવ જેવું લાગી રહ્યું છે, કારણ કે મારી પુત્રવધુ મારા ઘરની છત્ર છાયા છે. જ્યારે દીકરીના લગ્ન થઈ જાય છે ત્યારે દીકરી જે છે એ એના સાસરે જતી રહે છે, પણ જ્યારે પુત્રવધુ આપણા ઘરમાં આવે છે તો આપણા ઘરની સમગ્ર જવાબદારી એના ઉપર આવી જાય છે, એટલે આપણા ઘરનું છત્ર કહેવાય છે આપણી પુત્રવધુ. એણે બબ્બે તે કૂડને ઉજાડ્યા, આપણે જાણીએ છીએ
કે દીકરી જે છે બરાબર એ બે કુળને ઉજાડે છે. તો આપણા ઘરની અંદર જે પુત્રવધુ આવે છે એ એના માતા પિતાની દીકરી છે, તો એણે બે ઘર જે છે એને ઉજાડ્યા છે. એક તો જ્યાં સુધી એના લગ્ન ના થયા હોય ત્યાં સુધી એ એના મમ્મી અને પપ્પાનું જે ઘર છે એને ઉજાડે છે, અને લગ્ન થઈ ગયા પછી જ્યારે એ સાસરે આવે છે એટલે એ જવાબદારી પણ એ સરસ રીતે પૂર્ણ કરે છે. એટલે એ બે કુળને ઉજાડે છે. હૈયે હૂંફ, એને હૈયામાં હૂંફ છે ને જીવતરની હાસ છે. બરાબર, ઓછો મારે આંગણે, આજે મારા આંગણાની અંદર ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે. એટલે આપણે આ કવિતા જે છે મકરંદ દવે એમનો પોતાનો ભાવ રજૂ કર્યો છે કે પુત્રવધુના આગમનથી એમને એવું લાગ્યું છે કે જાણે એમના ઘરની અંદર લક્ષ્મીજી 100 કમળ એક સાથે લઈને આવ્યા હોય એવું લાગે છે. હવે એમનું ઘર જે છે એ 16 શણગાર સજી લીધું હોય એવું લાગી રહ્યું છે. એમની પુત્રવધુના શબ્દોમાંથી વહાલ નીકળી રહ્યો છે. એમની પુત્રવધુ જે છે એ ઘરનું છત્ર છે, ઘરની છત્ર છાયા છે, અને એના હૈયાની અંદર, એમના પુત્રવધુ જે છે એના હૈયાની અંદર જીવતરની હાસ છે અને હૈયામાં હૂંફ રહેલી છે. એક પોઝિટિવ થિંકિંગ સાથે એમની પુત્રવધુ એમના ઘરની અંદર આવી છે. હવે આપણે આ કવિતા જોયું, મેં તમને કીધું ને કે ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના, આમ તો તમે ધોરણ 10માં આવશો ત્યારે પણ એક દીકરી કાવ્ય તમારે ભણવામાં આવશે. દીકરી વિશેની ઘણી બધી કવિતાઓ છે પણ પુત્રવધુ વિશેની આવી જે કવિતાઓ છે એ ખૂબ ઓછી છે. આપણે જોઈએ કે કવિતાની પાછળ શિક્ષકની ભૂમિકા આપેલી હોય છે, એ અગત્યની હોય છે, કે સમાજ વ્યવસ્થાની અંદર પોતાની દીકરી અને પુત્રવધુમાં ભેદભાવ કરતા પરિવારોની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી. આપણે ત્યાં દીકરી અને પુત્રવધુ બંનેમાં ભેદભાવ રાખવામાં આવે છે, પરંતુ ખરેખર દીકરી કરતાં પણ પુત્રવધુને વિશેષ આવકાર આપનાર પરિવારો પણ આપણા સમાજમાં હયાત છે. આજે તમે જુઓ કે આપણી જે મેન્ટાલિટી છે થોડી થોડી બદલાતી જાય છે. મકરંદ દવે જેવા ઘણા બધા લોકો આપણા સમાજમાં હયાત છે કે જે દીકરી અને પુત્રવધુ બંનેને એક સમાન ગણે છે. પુત્રવધુ એ અજાણી વ્યક્તિ, બીજા ઘરની વ્યક્તિ, એવો ઉપેક્ષિત વ્યવહાર પુત્રવધુમાં અસલામતીની ભાવના પેદા કરે છે. જ્યારે પુત્રવધુ આપણા ઘરમાં આવે છે ત્યારે આપણે એને એમ કે અજાણી વ્યક્તિ છે, એને કંઈ ખબર ના પડે એવો વ્યવહાર કરીએ તો એ અસલામતી અનુભવે છે. કાવ્યમાં સૂચવાયું છે તેમ પુત્રવધુને લક્ષ્મી, પરિવારનું અભિન્ન અંગ, કુટુંબનું ગૌરવ, કુળદીપિકા સ્વરૂપે જોવાની અને સ્વીકારવાની જરૂર છે. ઘણા બધા સમાજોની અંદર આપણે જોઈએ છીએ કે પુત્રવધુને પરિવારનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. બરાબર, એ અભિન્ન અંગ છે જ અને એને સ્વીકારવાની જરૂર છે. જે ઘરમાં આવું બને છે તે ઘર સ્વર્ગથી પણ સુંદર બને તેવો ભાવ આ ગીતમાં વ્યક્ત થયેલ છે તેની સ્પષ્ટતા કરી, અને જે ઘરમાં પુત્રવધુને પરિવારનું અભિન્ન અંગ ગણવામાં આવે છે એ ઘર જે છે એ સ્વર્ગથી પણ સુંદર થઈ જાય છે. અહીંયા આપણી સરસ મજાની કવિતા પૂર્ણ થાય છે. તમારે એવા સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તમારા ચોપડામાં લખી નાખવાના છે.